નમસ્કાર દોસ્તો, હું મિતુલ વાસાણી સ્વાગત કરું છું આપ સર્વનું તમારી પોતાની YouTube ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર. મિત્રો, આજે આપણે જે જ્ઞાન સાધના પ્રખરતા પરીક્ષા જે છે તે પરીક્ષાની અંદર જે તમને સ્કોલરશિપ મળવાની છે ધોરણ 8 ના વિદ્યાર્થીઓને 90,000 રૂપિયાની, તો આ સ્કોલરશિપ દરેક વિદ્યાર્થીઓને મળી શકે એવા હેતુથી આપણે એક ફ્રી બેચનું આયોજન કરેલું છે. અને આ ફ્રી બેચની અંદર તમને આજે જ્ઞાન સાધના પ્રખરતા પરીક્ષા છે એનો સંપૂર્ણ જે સિલેબસ છે તે એકદમ તમને ફ્રીમાં ભણાવવામાં આવશે, લાઈવ અને રેકોર્ડેડ લેક્ચર સ્વરૂપે. આ ઉપરાંત અહીંયા તમે દરેક ટોપિકની, દરેક પાઠની અહીંયા 10-10 માર્ક્સની ક્વિઝ આપી શકશો, જેથી કરીને તમને ખ્યાલ આવે કે હજુ આપણે કેટલી મહેનતની જરૂર છે. મોડલ પેપરના પણ સોલ્યુશન કરાવવામાં આવે છે, એના તમામ સોલ્યુશન જે છે એની પીડીએફ પણ તમે મેળવી શકો છો તદ્દન ફ્રીમાં, જેનો કોઈ ચાર્જ નથી. અને આ દરેક વસ્તુઓ જે છે એ તમને પ્રાપ્ત થશે આપણી એપ્લિકેશન ઉપર. એપ્લિકેશનની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. આ ઉપરાંત આપણા વોટ્સએપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો, ત્યાં પણ તમને આ તમામ સોલ્યુશન જે છે એમની લિંક નિયમિત રીતે મળતી રહેશે. મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે જે સામાજિક વિજ્ઞાન વિષય છે તેના પાઠ નંબર 12 ઉદ્યોગો, એમના જે મોસ્ટ આઈએમપી એમસીક્યુ છે તેમના સોલ્યુશન જોવાના છે. ચાલો તો શરૂ કરીએ આપણે પહેલા સવાલથી. પહેલો સવાલ, ચર્મ ઉદ્યોગ એ કોને આધારિત ઉદ્યોગ છે? ચર્મ, ચર્મ એટલે કે ચામડું. તો આજે ચામડાનો ઉદ્યોગ છે તે કોને આધારિત ઉદ્યોગો છે? તો ચાર વિકલ્પો આપણને આપેલા છે, કૃષિને, પશુને, વનને કે ખનિજને. તો ચાર માંથી અહીંયા જવાબ આવશે વિકલ્પ બી, પશુને. તો કે પશુને આધારિત ઉદ્યોગ છે. ત્યાર પછી બીજો સવાલ, કાગળ ઉદ્યોગ એ કોને આધારિત ઉદ્યોગ છે? કાગળ બનાવવાનો ઉદ્યોગ એટલે કે કાગળનો જે કાચો માલ છે ક્યાંથી આવે છે? તો જોઈ લઈએ આપણે વિકલ્પો, વનને આધારિત, કૃષિને આધારિત, પશુને આધારિત કે સમુદ્રને આધારિત. તો અહીંયા જવાબ આવશે વિકલ્પ એ, વનને આધારિત ઉદ્યોગ છે. ચાલો ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો કે આપણે આ બેચની જે તૈયારી કરાવીએ છીએ એના માટે જે મેટ એટલે કે બૌદ્ધિક યોગ્યતા અને સેટ એટલે કે શૈક્ષણિક યોગ્યતાના જે વિષયો છે એટલે કે કયા કયા વિષયોને લગતા પ્રશ્નો તમને પૂછાવાના છે અહીંયા તમને આપેલા છે. તો આ બધા જ વિષયોના જે એમસીક્યુના સોલ્યુશન જે છે તે આપણે કરાવીએ છીએ લાઈવ અને રેકોર્ડેડ લેક્ચર સ્વરૂપે. અહીંયા તમે 10-10 માર્ક્સની પણ ક્વિઝ આપી શકો છો અને 120 માર્ક્સની સમગ્ર સિલેબસની પણ તમે ક્વિઝ આપી શકશો આપણી એપ્લિકેશન ઉપરથી. મોડલ પેપરનું પણ સોલ્યુશન કરાવવામાં આવશે અને તમામ સોલ્યુશનની પીડીએફ પણ અહીંયાથી તમે પ્રાપ્ત કરી શકશો ફક્ત અને ફક્ત આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી. તો મિત્રો, જરૂરથી આપણા વોટ્સએપ ગ્રુપની અંદર પણ જોડાઈ જજો, કારણ કે વોટ્સએપ ગ્રુપની અંદર પણ નિયમિત રીતે આ તમામ સોલ્યુશનની લિંક આપણે પ્રોવાઈડ કરીએ છીએ. તો દોસ્તો, આ જે એપ્લિકેશન છે અને આ જે વોટ્સએપ ગ્રુપ છે તેની લિંક એટલે કે એમાં જોઈન્ટ થવા માટેની લિંક જે છે તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. ચાલો ત્યાર પછી નેક્સ્ટ આપણે જોઈએ ત્રીજો સવાલ, સિમેન્ટ ઉદ્યોગ એ કોને આધારિત ઉદ્યોગ છે? જોઈ લઈએ આપણે વિકલ્પો, પશુઓ આધારિત, બિયારણો આધારિત, ખાતરો આધારિત કે મશીનરી આધારિત. ચાલો તો અહીંયા જવાબ આવશે વિકલ્પ ડી, ખનિજને આધારિત. કારણ કે સિમેન્ટ જે છે તે જમીનની અંદરથી જે પથ્થરો મળે છે અથવા તો જે ખનિજો મળે છે તેમાંથી બનાવવામાં આવે છે. ત્યાર પછી આપણે જોઈએ ચોથો સવાલ, સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ એ કયા ક્ષેત્રનો ઉદ્યોગ છે? તો જોઈ લઈએ આપણે અહીંયા વિકલ્પો, સંયુક્ત ક્ષેત્રનો, ખાનગી ક્ષેત્રનો, સાર્વજનિક ક્ષેત્રનો કે સહકારી ક્ષેત્રનો. તો જવાબ આવશે અહીંયા વિકલ્પ સી, સાર્વજનિક ક્ષેત્રનો ઉદ્યોગ છે. ચાલો ત્યાર પછી પાંચમો સવાલ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ એ કયા ક્ષેત્રનો ઉદ્યોગ છે? તો અહીંયા વિકલ્પો આપેલા છે, સહકારી ક્ષેત્રનો, સાર્વજનિક ક્ષેત્રનો, સંયુક્ત ક્ષેત્રનો કે ખાનગી ક્ષેત્રનો. તો અહીંયા જવાબ આવશે આપણો વિકલ્પ ડી, ખાનગી ક્ષેત્રનો. ચાલો ત્યાર પછી જોઈએ છઠ્ઠો સવાલ, આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ અમૂલ એ કયા ક્ષેત્રનો ઉદ્યોગ છે? જો મિત્રો, તમે આ સોલ્યુશન જે છે મીન્સ કે જે યુનિટ નંબર 12-13 જે છે તેના તમે ટેસ્ટ ન આપી હોય, તેની તમે ક્વિઝ ન આપી હોય, તો જરૂરથી આપણે એપ્લિકેશન ઉપર જઈ અને ક્વિઝ આપી શકો છો. ફક્ત પાઠ નંબર 12ની જ નહીં, પરંતુ સામાજિક વિજ્ઞાન વિષયના બધા જ પાઠની, અને ફક્ત સામાજિક વિજ્ઞાન પણ નહીં, બધા જ જે સોલ્યુશન છે, બધા જ પાઠ અથવા તો બધા જ વિષયો એમની ક્વિઝ આપણી એપ્લિકેશન ઉપર મૂકેલી છે, તો ત્યાં જઈને તમે આપી શકો છો, જેથી કરીને તમે મૂલ્યાંકન કરી શકશો કે હજુ તમારે કેટલી મહેનતની જરૂર છે. ચાલો તો જોઈએ છઠ્ઠા સવાલના વિકલ્પો, સંયુક્ત ક્ષેત્રનો, ખાનગી ક્ષેત્રનો, સહકારી ક્ષેત્રનો કે સાર્વજનિક ક્ષેત્રનો. તો અહીંયા જવાબ આવશે આપણો વિકલ્પ સી, સહકારી ક્ષેત્રનો. કારણ કે જે આણંદ જિલ્લાના જે ખેડૂતો છે તેમણે ભેગા થઈ અને આ જે આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ જે છે તેની શરૂઆત કરી હતી. ત્યાર પછી આપણે જોઈએ સાતમો સવાલ, મારુતિ સુઝુકી લિમિટેડ એ કયા ક્ષેત્રનો ઉદ્યોગ છે? વિકલ્પો છે સંયુક્ત ક્ષેત્ર, બી સહકારી ક્ષેત્ર,
સી સાર્વજનિક ક્ષેત્ર કે ડી ખાનગી ક્ષેત્ર? તો અહીંયા જવાબ આવશે આપણો વિકલ્પ એ, સંયુક્ત ક્ષેત્રનો, કારણ કે એમાં બે કંપનીઓએ ભેગી થઈ અને આ જે ઉદ્યોગ છે તેની શરૂઆત કરી હતી. આઠમો સવાલ, ઉદ્યોગના સ્થાનિકરણને અસર કરતા પરિબળોમાં કયા એક પરિબળનો સમાવેશ થતો નથી? વિકલ્પો આપેલા છે વ્યક્તિનો, ઉર્જાનો, મૂડીનો કે બજારનો. તો અહીંયા જવાબ આવશે આપણો વિકલ્પ એ, વ્યક્તિનો. ચલો ત્યાર પછી નેક્સ્ટ આપણે જોઈએ નવમો સવાલ, માલિકીના આધારે ઉદ્યોગોના વર્ગીકરણમાં કયા એક ક્ષેત્રનો સમાવેશ થતો નથી? તો અહીંયા તમે જોઈ શકો છો ચાર વિકલ્પો છે, ખાનગી ક્ષેત્રનો, ભાગીદારી ક્ષેત્રનો, સાર્વજનિક ક્ષેત્રનો કે સંયુક્ત ક્ષેત્રનો. તો અહીંયા જવાબ આવશે આપણો વિકલ્પ બી, ભાગીદારી ક્ષેત્રનો. ચાલો ત્યાર પછી છેલ્લો અને લાસ્ટ ક્વેશ્ચન, ગુજરાતના કયા જિલ્લામાં સરકાર દ્વારા મળતા આર્થિક પ્રોત્સાહનોથી ઉદ્યોગો વિકસ્યા છે? તો ચાર વિકલ્પો છે, જામનગરમાં, ભાવનગરમાં, સુરેન્દ્રનગરમાં કે કચ્છમાં. તો અહીંયા જવાબ આવશે વિકલ્પ ડી, કચ્છમાં. કચ્છમાં જ્યારે 2001માં ભૂકંપ આવ્યો હતો ત્યારબાદ બધું ધરાશાયી થયું હતું અને નાશ પામ્યું હતું, ત્યારે સરકારને કચ્છને ફરીથી બેઠું કરવા માટે થઈ અને ત્યાં કેટલાક આર્થિક પ્રોત્સાહનો આપ્યા હતા, એના કારણે કચ્છ જે છે તે આજુ ફરી વખત બેઠું થઈ ચૂક્યું છે. મિત્રો ફરી મળીશું આપણે પાઠ નંબર 13ના જે મોસ્ટ આઈએમપી એમસીક્યુ છે તેના સોલ્યુશન સાથે. દોસ્તો આપણી આ ચેનલ ઉપર જ્ઞાન સાધના પરીક્ષાના સંપૂર્ણ અભ્યાસક્રમની તૈયારી કરાવવામાં આવે છે, તો જે મિત્રો હજુ સુધી નથી જોડાયા તેમને જરૂરથી જાણ કરી દેજો. આપણા આ જે વિડીયો છે, એપ્લિકેશન છે, વોટ્સઅપ ગ્રુપ છે તેની લિંક પણ તેને શેર કરી દેજો, જેથી કરીને તેઓ પણ આ જ્ઞાન સાધના પરીક્ષાની સરસ રીતે તૈયારી કરી શકે, સ્કોલરશિપ મેળવી શકે. જય હિન્દ, જય ભારત.